साबरकांठा जिला सहित प्रांतिज तालुका गई काले पड़ेला कमोसमी वरसाद ने लईने प्रांतिज सहित तालुका में शाकभाजी पकवता खेडूतोने मोटी नुकसानी सहन करवानो वारो आव्यो छे। जेमा फ्लावर कोबी सहित शाकभाजी पकवता खेडूतोने मोटू नुकसान सहन करवानो वारो आव्यो छे। ગુજરાતભરમાં કમોસમી વરસાદે ફરી દેખાવો દેતા ધરતીપુત્રોમાં નિરાશા જોવા મળી હતી, તો પ્રાંતિજ સહિત તાલુકામાં ફુલાવર કોબી પકવતા ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, તો અન્ય શાકભાજી પકવતા ખેડૂતોને પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। હાલ તૈયાર થયેલ મગફળી તથા કપાસ પકવતા ખેડૂતોને પણ કમોસમી વરસાદને લઈને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, તો હાલ જાણે અતિવૃષ્ટિ કેનાલમાં ગાબડા કમોસમી વરસાદ અને ફરી આ કમોસમી વરસાદ પડતા ખેડૂતો ઉપર એક પછી એક આફતના વાદળો મંડાયા હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે। ત્યારે સાતમીના રોજ પણ પ્રાંતિજ સહિત તાલુકામાં બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને બપોર બાદ કારા વાદળો અચાનક આવી જઈ એકદમ તેજ પવન અને ગાજગાજના વરસાદ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, તો બે દિવસથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, તો બીજા દિવસે પણ સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। પાછોતર વરસાદના કારણે જમીનમાં જે મફરી કાઢી છે એને નુકસાન છે, વધતા જે જમીનમાં છે એ નુકસાન છે। એટલે મારું સરકારનું એટલું જ કહેવું છે કે વળતર આલે, વધતા ભાવ આલે। શું કયા પ્રકારનું નુકસાન? નુકસાન તો જોવો, જમીનમાં જે કાઢી છે એને ભૂકો મળી ગયો, મળી ગયો, પતી ગયો છે બધું, એટલે ઢોરોને પંપમાં આવે એવું નથી, વધતા જે મફરી અંદર જમીનમાં છે એ ઉગવા મળી છે। કેટલા ટકા નુકસાન? અંદાજે 30% તો ખરું છું।